मुस्लिम शिफा मेडिकल ट्रस्ट संचालित कच्छ मुस्लिम शिफा हॉस्पिटल ने पाया विधि कराई। अमारे छेला बे वर्ष थी कोरोना पछी ना जे प्रयत्नों अमारा प्रमुख साहेब ने जे एक लागणी हती अने एमणे पोतानी मांगणी कोम पासे रजू करी अने एक मुस्लिम समाजनी हॉस्पिटल होवी जोईए एनो प्लान एस्टिमेट तैयार कर्यो तो 35 करोड़ ना खर्चे ये हॉस्पिटल नो एक प्लान तैयार कर्यो एमा मातबर डोनेशन मुस्लिम समाज अने इतर समाज तरफ थी प्राप्त थयुं। लागणी छे के मुस्लिम समाज बधी हॉस्पिटलों में एक पेशेंट तरीके लाभ ले छे, एक दर्दी तरीके लाभ ले छे, तो लोको अमारी हॉस्पिटल में आवी सार्वजनिक रीते आवी अने अमारी हॉस्पिटल नो पण એમાં લાભ લે એ નેમ સાથે અમે આજે પાયાવિધિ કરી છે। 2 વર્ષમાં પૂર્ણ થશે। આજે અમારા મસલકના બધા આલિમો હતા, ફક્ત આલિમો હતા, ટ્રસ્ટીઓ પણ આજે સામાન્ય માણસની કેડરમાં બેઠા હતા, અમે પણ ખાદિમ તરીકે એક સેવક તરીકે બેઠા હતા। કારણ કે આ હોસ્પિટલ સમાજની છે, કોઈ વ્યક્તિની, કોઈ ટ્રસ્ટીની કે કોઈ। आज अमारे कच्छ माटे एक ऐतिहासिक दिवस है। सोनेरी अखर में मुस्लिम समाज नाना समाज इतिहास में एक लीटी अमे ताणी है। आ लीटी ताणवा पाछळ हेतु मात्र ने मात्र मानव सेवा ने मानव मंदिर बनावा माटे अमे जई रह्या छीए। माणसो घरे आवे कि आदम भाई सिलिंडर जोईए, आ जोईए, तो आपणे करी शकता नथा। एटले आँखोमां आँसू आवतो हतो કે આપણે આગેવાન છીએ, આપણે કુદરત બધી તાકાત આપી છે, શક્તિ આપી છે, ને આપણે કોઈને મદદ કરી શકતા નથી। એટલા માટે તે વખતે અમે અમારા ટ્રસ્ટીઓને બધાને વાત કરી ને તમામ ટ્રસ્ટીઓ કીધું ના આપણે તૈયાર છીએ, આ રીતે એની આખો ફાયો થઈ ગયો સંસ્થા। આ તમને ચિહ્ન બતાવે છે કે ખુશીનું કેટલું હશે એ જોઈ શકો છો। બીજું એક વાત કરું કે અમે કેપ પહેરી છે, અમારા બધા કાર્યકરો કેપ પહેરી છે ને અમે કેપ પહેરી છે, એટલે અમે આના જેવા જ છીએ। જે કાર્યકર છે એ અમે કાર્યકર છીએ, કોઈ અમે ટ્રસ્ટી નથી, કોઈ નથી, અને બેઠા પણ ડીચા હતા અમે, જે લોકો બેઠા અહીંયા જ બેઠા છીએ, એટલે અમને ગૌરવ છે ને કચ્છે અમને પૂરો શાસકાર આપે છે એ ખરેખર કચ્છવાદીઓને અમારે છેલ્લા 2 વર્ષથી કોરોના પછીના જે પ્રયત્નો અમારા પ્રમુખ સાહેબને જે એક લાગણી હતી અને એમણે પોતાની માંગણી કોમ પાસે રજૂ કરી અને એક મુસ્લિમ સમાજની હોસ્પિટલ હોવી જોઈએ એનો પ્લાન એસ્ટિમેટ તૈયાર કર્યો તો 35 કરોડના ખર્ચે એ હોસ્પિટલનો એક પ્લાન તૈયાર કર્યો। એમાં માતબર ડોનેશન મુસ્લિમ સમાજ અને ઇતર સમાજ તરફથી પ્રાપ્ત થયું, અંદાજે 6 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે અને હજી પણ પાઇપલાઇનમાં 4 કરોડ આવવાના બાકી છે। એટલે અમે આ હોસ્પિટલની આજે પાયાવિધિ ઉલમાએ કરામ અને સાદાતે કરામ તરફથી રાખવામાં આવી હતી અને આજે આ પાયાવિધિમાં પણ 1 કરોડ અને એના ઉપર ડોનેશન થઈ ગયું છે। તો અમારી મુસ્લિમ સમાજની એવી લાગણી છે કે મુસ્લિમ સમાજ બધી હોસ્પિટલોમાં એક પેશન્ટ તરીકે લાભ લે છે, એક દર્દી તરીકે લાભ લે છે, તો લોકો અમારી હોસ્પિટલમાં આવી સાર્વજનિક રીતે આવી અને અમારી હોસ્પિટલનો પણ એમાં લાભ લે એ નેમ સાથે અમે આજે પાયાવિધિ કરી છે। 35 કરોડનો બજેટ છે અને એમાં 3 તબક્કાવાર છે કે સાધનો છે, બિલ્ડિંગ છે અને બીજી વિવિધ મતલબ સગવડો છે એ 35 કરોડની છે અને કન્સ્ટ્રક્શન કોસ્ટ એની 15 થી 16 કરોડ રૂપિયા થાય છે। જે માળખો છે એ આજથી શરૂ થઈ જશે અને ઇન્શાલ્લાહ છેલ્લા 2 વર્ષમાં પૂર્ણ થશે। આજે અમારા મસલકના બધા આલિમો હતા,
ફક્ત આલિમો હતા, ટ્રસ્ટીઓ પણ આજે સામાન્ય માણસની કેડરમાં બેઠા હતા. અમે પણ ખાદિમ તરીકે, એક સેવક તરીકે બેઠા હતા, કારણ કે આ હોસ્પિટલ સમાજની છે. કોઈ વ્યક્તિની, કોઈ ટ્રસ્ટીની કે કોઈ વડેરાની, જેને કહીએ કે મોટાની નથી, આ નાનામાં નાના માણસની અને મોટામાં મોટા માણસની છે. એટલે અમે પણ એક સેવક તરીકે સેવા આપેલ અને અમારા જે માતબર, જેને અમે સન્માનીય ગણીએ છીએ, અમને સંતો જેને કહીએ છીએ, એ લોકો દ્વારા અમે આજે આપણે જે જોઈએ કે કે હોસ્પિટલ અને મોટી હોસ્પિટલોમાં જે સર્વ સુવિધાઓ છે, જેમાં કેન્સરથી કરી, ટીબીથી કરી અને હરેક ડિપાર્ટમેન્ટ છે, આપણે જે મેડિકલની ભાષામાં કહીએ કે નખથી કરી અને આખા શરીરની જે પણ છે, એ બધી રિઝનેબલ રેટ ઉપર એકદમ ગરીબ માણસને પોસાય એ રીતે અમે આમાં સુવિધાઓ ઊભી કરશું. બધું એ ટુ ઝેડ આપણે આજે ઇન્વિટેશન કાર્ડ આપ્યું છે, એની પાછળ એનો બધો ઉલ્લેખ કર્યો છે કે શું શું સુવિધાઓ છે અને શું શું રહેશે અને શું રેટ ઉપર રહેશે, એ પણ અમે આપેલું છે. આજે અમારે કચ્છ માટે એક ઐતિહાસિક દિવસ છે. સોનેરી અખરમાં મુસ્લિમ સમાજ અને નાના સમાજનો ઇતિહાસમાં એક લીટી અમે તાણી છે. આ લીટી તાણવા પાછળ હેતુ માત્ર ને માત્ર માનવ સેવા ને માનવ મંદિર બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ. આ હોસ્પિટલ માનવ મંદિર છે ને માનવની હોસ્પિટલ છે. આજે ખુશી એટલા માટે છે કે આજે અમે ખાલી અહેવાન કર્યું એમ આજે આ પ્રોગ્રામમાં 1 કરોડ ઉપર 1.25 કરોડ જેવા દાન આવી ગયું. એટલે દાતાઓ દેવા માટે તૈયાર છે. એટલે હોસ્પિટલ આપણી 2 વર્ષમાં આપણે કચ્છને અર્પણ કરશું. જેવો પ્રોગ્રામ આજે કર્યું, 2 વર્ષ પછી આવો જ પ્રોગ્રામ કરીને આપણે અર્પણ કરશું. ને હું આના માધ્યમથી તમામ સમાજના બિન મુસ્લિમ છે, એ રૂપિયા આપે છે, એનું પણ આભાર માનું છું. આ સંજોગ, આ દેશ, આ ગુજરાત જ્યારે ભડકે ભરે છે ત્યારે અનેક સમાજ આવીને જે દાન આપે છે, જે લાખો રૂપિયા આપે છે, તો એને સલામ છે. ને એ કચ્છડો જ થઈ શકે, આ કચ્છમાં જ થઈ શકે, બીજું કોઈ રાજ્યમાં આવું થઈ શકે નહીં, તો ખરેખર કચ્છને સલામ છે. ને આજે આખું કચ્છમાંથી આડેસરથી કરી ને લખપત આખું કચ્છ આજે અહીંયા કઠું થયો છે. ને આમાં મહત્ત્વના માણસો, જે મેન માણસો, એ આખા માણસો અહીંયા ભેગા થયા છે. ને આમાં હરેક પક્ષના માણસો, હરેક સમાજના માણસો, એવો કોઈ માણસ નથી કોઈ રાજકીય રીતે કે નહીં આમાં ન હોય, બધા સાથે. એટલે એક જ મંચ ઉપર આજે કચ્છનો ઇતિહાસ આ ગવા દેશે કે આ પહેલો દિવસ છે કે તમામ રાજકીય પક્ષના માણસો ને હરેક મસલકના માણસો એક મંચ ઉપર હતા, એક ગ્રાઉન્ડમાં હતા, એ અમારે ગૌરવ છે. ને એ ગૌરવનો આ પુરાવો 2 વર્ષ પછી અમે કચ્છને આ હોસ્પિટલ બનાવવાની પ્રેરણા 2011 જે જીકે જનરલ હોસ્પિટલ, એ હોસ્પિટલ સરકાર ગોપાલપુરી ગાંધીધામમાં લઈ જતા હતા, એનો ઠરાવ થઈ ગયો ને હેન્ડઓવર કરવાની તૈયારી હતી, ત્યારે મેં આ લડાઈ હાઈકોર્ટમાં લડી. હાઈકોર્ટમાં લડી એટલે 6 વર્ષ સુધી હાઈકોર્ટને ભુજના ધક્કા ખાતા બાય રોડ, પણ પરિણામ જેટલું જોઈએ એટલું ના આવ્યું. પછી આ કોરોના કાર્ડ આવ્યું. કોરોના કાર્ડમાં રાતના 2-2 વાગે માણસો ઘરે આવે કે આદમભાઈ સિલિન્ડર જોઈએ, આ જોઈએ, તો આપણે કરી શકતા નહોતા. એટલે આંખોમાં આંસુ આવતો હતો કે આપણે આગેવાન છીએ, આપણે કુદરત બધી તાકાત આપી છે, શક્તિ આપી છે, ને આપણે કોઈને મદદ કરી શકતા નથી. એટલા માટે તે વખતે અમે અમારા ટ્રસ્ટીઓને બધાને વાત કરી ને તમામ ટ્રસ્ટીઓ કીધું, ના આપણે તૈયાર છીએ. આ રીતે એની આખો ફાયદો થઈ ગયો છે. કચ્છમાં નહીં પણ હું કહું છું, હિન્દુસ્તાનમાં એક પહેલી હોસ્પિટલ છે કે તમામ મસલકના લોકો, તમામ ઉલમા ઇકરામ આની પાયાવિધિ કરે એવો આ પહેલો જિલ્લો છે. ઈદ કરતાં હું કહું છું બહુ ખુશી છે. જો આપણે ઈદ હોય ને લગ્ન કેમ પોતાના ઘરમાં હોય, આજે મને જોઈ શકો છો, હું શહેરાવની પહેરતો નથી. આ તમને ચિહ્ન બતાવે છે કે ખુશીનું કેટલું હશે, એ જોઈ શકો છો. બીજું એક વાત કરું કે અમે કેપ પહેરી છે, અમારા બધા કાર્યકરો કેપ પહેરી છે ને અમે કેપ પહેરી છે. એટલે અમે આના જેવા જ છીએ, જે કાર્યકર છે એ અમે કાર્યકર છીએ. કોઈ અમે ટ્રસ્ટી નથી, કોઈ નથી, ને બેઠા પણ ડીચા હતા અમે. જે લોકો બેઠા અહીંયા જ બેઠા છીએ. એટલે અમને
गौरव छे ने कच्छ अमने पूरो शासक आपे छे खरेखर कच्छवासीओने सलामत।